प्रकरण 5 टेबल स्प्रेड। एक हे ईमानवाळाओ, वचनो पूरा करो। तमारा माटे ढोरना प्रकार केटलाक पशुओ हलाल करवामां आव्या छे, ते सिवाय जेना नाम वर्णन करी जणावी देवामां आवशे, परंतु एहरामनी स्थितिमां शिकारने हलाल समजवावाळा न बनशो नी शंक अल्लाह जे इच्छे आदेश आपे छे। बे हे ईमानवाळाओ, अल्लाह ताआलानी पवित्र निशानीओनो अनादर न करो, न पवित्र महिनाओनू, न हरममां कुर्बान थनारा अने पट्टो पहेरावेल जानवरोनो जे काबा तरफ जई रह्या होय, अने न ते लोकोनो जे अल्लाहना घरना इरादाथी पोताना पालनहारनी कृपा अने तेनी प्रसन्नता प्राप्त करवाना हेतुथी जई रह्या होय। हां, ज्यारे तमे अहराम उतारी नाखो तो शिकार करी शको छो, जे लोकोए तमने मस्जिदे हरामथी रोक्या हता तेओनी शत्रुता तमने ते વાત પર ન ઉભારે કે તમે હદ વટાવી જનારા બની જાઓ। સત્કાર્ય અને ડરવામાં એકબીજાની મદદ કરતા રહો, અને પાપ અને અત્યાચાર કરવામાં મદદ ન કરો, અને અલ્લાહ તાલાથી ડરતા રહો ની શંક અલ્લાહ તાલા સખત અઝાબ આપનાર છે। 3. તમારા માટે હરામ કરવામાં આવ્યું છે મૃતક, લોહી, ડુક્કરનું માંસ અને જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય, અને જે ગળું ફસાઈ જવાથી મૃત્યુ પામ્યું હોય, અને જે ઈજાગ્રસ્ત થઈ મૃત્યુ પામ્યું હોય, અને જે ઊંચી જગ્યાએથી પડી જવાથી મૃત્યુ પામે, અને જે કોઈના શિંગડા મારવાથી મૃત્યુ પામે, અને જેને હિંસક પશુએ ફાડી ખાધું હોય, પરંતુ તેને તમે જબહ કરી દો તો હરામ નથી, અને જે જાનવર વેદી ઉપર જબહ કરવામાં આવ્યું હોય, અને તે જાનવર પણ જે પાસાના તીરો વડે જબહ થયું હોય, આ બધા ગુનાહના કાર્ય છે। આજે કાફીરો તમારા દિનથી સંપૂર્ણ નિરાશ થઈ ગયા, બસ તમે તેઓથી ન ડરશો અને મારાથી ડરતા રહેજો। આજે મેં તમારા માટે દિનને સંપૂર્ણ કરી દીધો, અને તમારા પર મારી કૃપા પૂરી કરી દીધી, અને તમારા માટે ઇસ્લામના દિન હોવા પર રાજી થઈ ગયો। બસ જે વ્યક્તિ સખત ભૂખના કારણે આ હરામ કરેલી વસ્તુઓમાંથી કોઈ વસ્તુ ખાવા પર આકુળ વ્યાકુળ થઈ જાય, શરત એ છે કે કોઈ ગુનાહ તરફ તેની ઈચ્છા ન હોય, તો ખરેખર અલ્લાહ તઆલા માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે। 4. તમને સવાલ કરે છે કે તેઓ માટે શું શું હલાલ કરવામાં આવ્યું છે। તમે કહી દો કે દરેક પાક વસ્તુઓ તમારા માટે હલાલ કરવામાં આવી છે, અને જે શિકારી જાનવરોને તમે કેળવ્યા હોય, એટલે કે જેને તમે થોડું કેવું શીખવાડો છો જેવું અલ્લાહએ તમને શીખવાડ્યું છે, બસ જે શિકારને તે જાનવર તમારા માટે પકડી રાખે તો તમે તેને ખાઈ લો, અને તેના પર અલ્લાહ તાલાનું નામ લો, અને અલ્લાહ તાલાથી ડરતા રહો ની શંક અલ્લાહ તાલા જલ્દીથી હિસાબ લેવાવાળો છે। 5. બધી જ પાક વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે, અને અહલે કિતાબનું જબહ કરેલ જાનવર તમારા માટે હલાલ છે, અને તમારું જબહ કરેલ તેઓ માટે હલાલ છે। પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, શરત એ છે કે તમે તેઓને મહેર આપી લગ્ન કરવા ઈચ્છતા હોય, ફક્ત મનેચ્છા પૂરી કરવા અથવા છુપી રીતે સંબંધ ન હોવો જોઈએ। અને જે વ્યક્તિએ ઈમાનને છોડીને કુફરનો માર્ગ અપનાવ્યો તો તેના દરેક કાર્યો વ્યર્થ થઈ જશે, અને આખિરતમાં તે નુકસાન ઉઠાવનારાઓમાંથી હશે। હે ઈમાનવાળાઓ, જ્યારે તમે નમાઝ પઢો તો પોતાના ચહેરાને અને પોતાના હાથોને કોણીઓ સુધી ધોઈ લો, પોતાના માથાઓ પર હાથ ફેરવી લો, અને પોતાના પગને ઘૂંટીઓ સુધી ધોઈ લો, અને જો તમે નાપાકીની અવસ્થામાં હોવ તો ગુસ્લ પવિત્ર સ્નાન કરી લો। હા, જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ, અથવા તમારા માંથી કોઈ હાજત પૂરી કરીને આવ્યો હોય, અથવા તો તમે પત્ની સાથે ભેગા સમાગમ થયા હોય અને તમને પાણી ન મળે, તો તમે સાફ માટી વડે તયમ્મુમ કરી લો, તેને પોતાના ચહેરા અને હાથો પર ફેરવી લો। અલ્લાહ તાલા તમારા પર કોઈ પણ પ્રકારની તંગી નાખવા નથી ઈચ્છતો, પરંતુ તેની ઈચ્છા તમને પવિત્ર કરવાની અને પોતાની પુષ્કળ નિયમત કૃપા આપવાની છે, જેથી તમે આભાર વ્યક્ત કરતા રહો। 7. અને અલ્લાહના તે એહસાનને યાદ કરો જે તેણે તમારા ઉપર કર્યો, અને તે મજબૂત વચનને પણ યાદ રાખો જે તમારી પાસેથી લેવામાં આવ્યું,
જ્યારે કે તમે સમયના વતના અમે સાંભળ્યું અને ઇતાટ કબૂલ કરી અને અલ્લાહ તાલાથી ડરતા રહો ની શંક અલ્લાહ તાલા દિલોની વાતોને જાણવા વાળો છે. 8. હે ઈમાનવાળાઓ, તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાઓ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાઓ. કોઈ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો. આ જવાબ તકવાની વધુ નજીક છે અને અલ્લાહ તાલાથી ડરતા રહો. ખરેખર અલ્લાહ તાલા તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણે છે. 9. અલ્લાહ તાલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેઓ માટે વિશાળ માફી અને ઘણું જ મોટું ફળ છે. 10. અને જે લોકોએ કુફર કર્યો અને અમારા આદેશોને જુઠલાવ્યા તો આવા જ લોકો જહન્નમી છે. 11. હે ઈમાનવાળાઓ, અલ્લાહ તાલાએ જે ઉપકાર તમારા પર કર્યા છે તેને તમે યાદ કરો. જ્યારે કે એક જૂથે તમારા પર અત્યાચાર કરવાનો ઈરાદો કર્યો તો અલ્લાહ તાલાએ તેમના હાથ તમારા સુધી પહોંચતા પહેલા રોકી લીધા અને અલ્લાહ તાલાથી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ તાલા પર જ ભરોસો કરવો જોઈએ. 12. અને અલ્લાહ તાલાએ બની ઇસરાઈલ પાસેથી વચન લીધું અને તેમનામાંથી જ 12 સરદાર અમે નક્કી કર્યા અને અલ્લાહ તાલાએ કહ્યું કે ખરેખર હું તમારી સાથે છું. જો તમે નમાજ પઢતા રહેશો અને ઝકાત આપતા રહેશો અને મારા પયગંબરોની વાત માનશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહ તાલાના બંદાઓને ઉધાર આપતા રહેશો તો ચોક્કસપણે હું તમારી બુરાઈને તમારાથી દૂર રાખીશ અને તમને તે જન્નતોમાં પ્રવેશ આપીશ જેની નીચે ઝરણા વહી રહ્યા છે. હવે તે વચન આપ્યા પછી પણ તમારા માંથી જે કુફર કરશે તો ની શંક તે સત્ય માર્ગથી ભટકી ગયો. 13. પછી તેમના વચનભંગના કારણે અમે તેમના પર અમારી લાનત ફિટકાર નાખી દીધી અને તેઓના હૃદયો સખત કરી દીધા કે હવે તેમની સ્થિતિ એવી છે કે કલામ દિવ્યવાણી ને તેની જગ્યાએથી બદલી નાખે છે અને જે કની શિખામણ તેઓને આપવામાં આવી હતી તેનો મોટો ભાગ ભૂલી ગયા. થોડાક લોકો સિવાય તમને તેમના દરેક દગાની જાણ થતી રહેશે. બસ તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરતા રહો ની શંક અલ્લાહ તાલા ઉપકાર કરવા વાળાઓને મુહબ્બત કરે છે. 14. એવી જ રીતે અમે તે લોકો પાસેથી મજબૂત વચન લીધું હતું જેઓએ કહ્યું હતું કે અમે નસરાની છે. તેઓ પણ તેનો મોટો ભાગ ભૂલાવી બેઠા જેની શિખામણ તેઓને આપવામાં આવી હતી, જેના પરિણામ રૂપે અમે કયામત સુધી તેઓની અંદરોઅંદર કપટ અને શત્રુતા નાખી દીધી અને જે કની પણ આ લોકો કરતા હતા નજીક માંજ અલ્લાહ તાલા તેઓને બધું જ બતાવી દેશે. 15. હે કિતાબવાળાઓ ની શંક તમારી પાસે અમારો પયગંબર આવી પહોંચ્યો જે તમારી સમક્ષ અલ્લાહની કિતાબની વધુ પડતી એવી વાતો જાહેર કરી રહ્યો છે જેને તમે છુપાવી રહ્યા હતા અને ઘણી જ વાતોને છોડી પણ દે છે. હવે તમારી પાસે અલ્લાહ તરફથી પ્રકાશ અને ખુલ્લી કિતાબ આવી પહોંચી છે. 16. જેના કારણે અલ્લાહ તાલા તેઓને સલામતીનો માર્ગ બતાવે છે જે અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા હોય તેમને અને તેઓને પોતાની તૌફીક વડે અંધકારમાંથી કાઢી પ્રકાશ તરફ લાવે છે અને સત્યમાર્ગ તરફ તેઓને માર્ગદર્શન આપે છે. 17. ની શંક તે લોકો કાફિર છે જેઓએ કહ્યું કે મરિયમના દીકરા મસીહ તે જ અલ્લાહ છે. તમે તેઓને કહી દો કે જો અલ્લાહ તાલા મસીહ ઇબ્ને મરિયમને અને તેમની માતાને અને જે કની પણ જમીનમાં હોય તે દરેકને નષ્ટ કરવા ઈચ્છે તો કોણ છે જે અલ્લાહને તેના ઈરાદાથી રોકી શકે છે. અને જે કની આકાશો અને ધરતી અને બંને વચ્ચેનું દરેક સામ્રાજ્ય અલ્લાહ તાલાનું જ છે, તે જે ઈચ્છે છે સર્જન કરે છે અને અલ્લાહ તાલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. 18. યહૂદી અને નસરાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના પ્રિય છે. તમે તેઓને પૂછો કે જો આ પ્રમાણેની જ વાત હોત તો પછી તમને તમારા અપરાધના કારણે સજા કેમ આપતો.
નહીં, પરંતુ તમે પણ તેના સર્જનમાંથી એક માનવી છો, તે જેને ઈચ્છે છે માફ કરે છે અને જેને ઈચ્છે છે અઝાબ આપે છે. આકાશો અને ધરતીમાં અને તે બંને વચ્ચેની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની માલિકી હેઠળ જ છે અને તેની તરફ જ પાછા ફરવાનું છે. 19. હે અહલે કિતાબ, અમારો પયગંબર તમારી પાસે તે સમયે આવ્યો જ્યારે કે પયગંબરોનો આવવાનો સિલસિલો બંધ થઈ ગયો હતો અને આદેશોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જેથી તમે એમ ન કહી શકો કે અમારી પાસે કોઈ ખુશખબર આપનાર અથવા સચેત કરનાર તો આવ્યો જ નથી. લો, હવે તમારી પાસે ખુશખબર આપનાર અને સચેત કરનાર પણ આવી ગયો છે અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. 20. અને યાદ કરો મૂસા અસ એ પોતાની કોમને કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહ તઆલાના તે ઉપકારને યાદ કરો કે તેણે તમારા માંથી પયગંબરો બનાવ્યા અને તમને બાદશાહ બનાવી દીધા અને તમને તે આપ્યું જે સમગ્ર જગતમાં કોઈને આપવામાં આવ્યું નથી. 21. હે મારી કોમના લોકો, તે પવિત્ર ધરતીમાં દાખલ થઈ જાવ જે અલ્લાહ તઆલાએ તમારા નામે લખી દીધી છે અને પોતાની પીઠ બતાવી અત્યાચાર ન કરો, નહીં તો નુકસાન ઉઠાવનારા બની જશો. 22. તેઓએ જવાબ આપ્યો કે હે મૂસા, ત્યાં તો શક્તિશાળી અતિરેક કરનાર લોકો છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી નહીં જાય અમે ત્યાં ક્યારેય નહીં જઈએ. હા, જો તેઓ ત્યાંથી નીકળી જશે તો પછી અમે રાજી ખુશીથી જતા રહીશું. 23. જે લોકો અલ્લાહથી ડરતા હતા તેમનામાંથી બે વ્યક્તિઓ જેમના પર અલ્લાહએ પોતાની કૃપા કરી હતી કહ્યું કે તમે તેઓ પાસે દરવાજા સુધી તો પહોંચી જાઓ, દરવાજામાં પગ મૂકતા જ તમે વિજય પ્રાપ્ત કરી લેશો અને જો તમે ઈમાનવાળાઓ હો તો તમારે અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઈએ. 24. કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા, જ્યાં સુધી તે અતિરેક કરનાર લોકો ત્યાં છે અમે ક્યારેય દાખલ નહીં થઈએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઈ બંને લડાઈ કરો, અમે અહીંયા જ બેઠા છે. 25. મૂસા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર, મને તો મારા અને મારા ભાઈ સિવાય કોઈના પર અધિકાર નથી, બસ તમે અમને અને અવજ્ઞાકારી લોકોને અલગ કરી દો. 26. અલ્લાહ તઆલાએ કહ્યું કે હવે તે ધરતી તેઓ માટે 40 વર્ષ સુધી હરામ કરી દેવામાં આવી, તેટલો સમય તે લોકો પૃથ્વી પર આમ તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહી લોકો માટે નિરાશ ન થશો. 27. એવી જ રીતે તે લોકો સમક્ષ આદમના બે દીકરાઓનો સાચો કિસ્સો સંભળાવો, જ્યારે તે બંનેએ એક કુરબાની આપી, તેમાંથી એકની કુરબાની કબૂલ થઈ ગઈ અને બીજાની કબૂલ ન થઈ, તો તે જેની કુરબાની કબૂલ ન થઈ કહેવા લાગ્યો કે હું તો તને મારી નાખીશ, જેની કબૂલ થઈ તેણે જવાબ આપ્યો કે અલ્લાહ તઆલા ડરવાવાળોનું જ કાર્ય કબૂલ કરે છે. 28. જો તું મને કતલ કરવા માટે પોતાનો હાથ આગળ વધારીશ તો પણ હું તને કતલ કરવા માટે મારો હાથ આગળ નહીં વધારું, હું તો અલ્લાહ તઆલાથી ડરું છું. 29. હું તો ઈચ્છું છું કે તું મારા પાપ અને પોતાના પાપોને પોતાના શિરે કરી લે અને તું જહન્નમી બની જા, અત્યાચારીઓનો આ જ બદલો છે. 30. બસ તેને તેની મનેચ્છાએ પોતાના ભાઈના કતલ માટે ઉભારી દીધો અને તેણે તેને કતલ કરી દીધો, જેથી તે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ ગયો. 31. પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો જે જમીન ખોદી રહ્યો હતો, જેથી તે કાતિલને બતાવે કે તે કેવી રીતે પોતાના ભાઈની લાશને છુપાવી દે. તે કહેવા લાગ્યો કે અફસોસ, શું હું આ કાગડા જેવો પણ ન થઈ શક્યો કે પોતાના ભાઈની લાશ છુપાવવાનો ઉપાય શોધી કાઢતો. પછી તો તે ઘણો જ પસ્તાયો.
32 આ કારણે અમે બની ઇસરાયલ માટે તૌરાતમાં લખી દીધું હતું કે જે વ્યક્તિ કોઈને વગર કારણે કતલ કરે અથવા તો ધરતી પર ફસાદ ઊભો કરવા માટે કતલ કર્યું તો જાણે કે તેણે સમગ્ર માનવજાતિની હત્યા કરી અને જે વ્યક્તિ કોઈ એકના પ્રાણ બચાવી લે તો તેણે જાણે કે સમગ્ર માનવજાતિને જીવન પ્રદાન કર્યું અને તેઓની પાસે અમારા ઘણા જ પયગંબરો સ્પષ્ટ પુરાવા લઈને આવ્યા તો પણ તેઓમાંથી વધારે પડતા લોકો ધરતી પર અત્યાચાર અને અતિરેક કરનારાઓ જ રહ્યા. 33 જે લોકો અલ્લાહ તાલા અને તેના પયગંબર સાથે લડાઈ કરશે અને ધરતી પર અતિરેક કરતા ફરશે તેમની સજા એ જ હોઈ શકે છે કે તેમને કતલ કરી દેવામાં આવે અથવા ફાંસીએ લટકાવી દેવામાં આવે અથવા વિરુદ્ધ દિશાથી તેઓના હાથ પગ કાપી નાખવામાં આવે અથવા તો તેમને દેશનિકાલ કરી દેવામાં આવે. આ તો તેઓ માટે દુનિયાના જીવનનું અપમાન અને આખિરતમાં તેઓ માટે સખત અઝાબ છે. 34 તમારા કાબુ કરતા પહેલા જો તે લોકો તૌબા કરી લે તેમને આ સજા આપવામાં નહીં આવે. તમને જાણ હોવી જોઈએ કે અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે. 35 હે ઈમાનવાળાઓ, અલ્લાહ તાલાથી ડરતા રહો અને તેની નિકટતા શોધો અને તેના માર્ગમાં જિહાદ કરો જેથી તમે સફળ થઈ જાઓ. 36 જે લોકો કાફિર છે જો તેઓ ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ તેમની પાસે હોય અથવા તેના જેટલું જ બીજું હોય અને જો તેઓ આ બધું જ આપી કયામતના દિવસે થનારા અઝાબથી છુટકારો મેળવવા ઈચ્છે તો પણ તેમની પાસેથી આ મુક્તિદંડ કબૂલ કરવામાં નહીં આવે અને તેમને દુઃખદાયી અઝાબ થશે. 37 આ લોકો ઇચ્છશે કે જહન્નમમાંથી નીકળી જાય પરંતુ તેઓ ક્યારેય તેમાંથી નહીં નીકળી શકે. તેઓ માટે હંમેશા કાયમ રહેવાવાળો અઝાબ હશે. 38 ચોરી કરવાવાળો પુરુષ હોય અથવા સ્ત્રી બંનેનો હાથ કાપી નાખો, આ બદલો છે જે તેમણે કર્યું. સજા અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે. 39 પછી જે વ્યક્તિ આ જુલ્મ કર્યા પછી તૌબા કરી લે અને પોતાની ઇસ્લાહ કરી લે તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરી લે છે. તે ખરેખર ખૂબ જ માફ કરનાર અને રહેમ કરવાવાળો છે. 40 શું તમને ખબર નથી કે અલ્લાહ તઆલા માટે જ આકાશો અને ધરતીનું સામ્રાજ્ય છે. તે જેને ઈચ્છે સજા આપે અને જેને ઈચ્છે તેને માફ કરી દે. અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. 41 હે પયગંબર, તમે તે લોકો માટે ઉદાસ ન થશો જેઓ કુફરમાં ભાગદોડ કરી રહ્યા છે. તેમનામાંથી કેટલાક તો એવા છે જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા પરંતુ તેઓના દિલ ઈમાન નથી લાવ્યા. અને કેટલાક યહૂદી લોકો પણ છે જેઓ જૂઠ ગઢવા માટે કાન લગાવી રહ્યા છે અને જેઓ તમારી પાસે નથી આવ્યા તેમના માટે તેઓ તમારી વાત સાંભળે છે. અલ્લાહની કિતાબના શબ્દોની જગ્યા નક્કી થઈ ગયા પછી તેની સમજૂતી બદલી નાખે છે અને લોકોને કહેતા હોય છે કે જો આ પયગંબર આ પ્રમાણે આદેશ આપે તો જ માની લેશો, નહીં તો ન માનશો. અને જેને અલ્લાહ ફિતનામાં જ રાખવા માંગે તો તેને અલ્લાહની પકડથી બચાવવા માટે કાની નથી કરી શકતા. અલ્લાહ તઆલા આવા લોકોના દિલોને પાક કરવા નથી માંગતો. તેમના માટે દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ આપવામાં આવશે. 42 આ લોકો જૂઠી વાતો ગઢવા માટે જાસૂસી કરે છે. તે સિવાય હરામ ખાવાવાળા પણ છે. જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે. ઈચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો. અને જો તમે મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા. અને જો તમે ન્યાય કરો તો તેઓમાં ન્યાય સાથે ફેંસલો કરો. નિશંક ન્યાય કરનારાઓને અલ્લાહ મુહબ્બત પસંદ કરે છે. 43 આશ્ચર્યની વાત છે કે તેઓ પાસે તૌરાત હોવા છતાં જેમાં અલ્લાહના આદેશો છે કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે. ત્યાર પછી તેઓ આદેશોથી પણ ફરી જાય છે. ખરેખર આ લોકો ઈમાનવાળા નથી.
44 અમે તૌરાત ઉતારી છે જેમાં હિદાયત અને પ્રકાશ છે તે પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના ફેસલા કરતા હતા જેઓ યહૂદી બની ગયા હતા અને પરહેજગાર લોકો તેમજ આલિમો પણ તૌરાત મુજબ જ ફેસલો કરતા હતા કારણ કે તેઓને અલ્લાહની કિતાબની સુરક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ તે કિતાબ સત્ય હોવાના સાક્ષી પણ આપતા હતા એટલા માટે તમે લોકોથી ન ડરશો પરંતુ મારાથી જ ડરો અને મારી આયતોને નજીવી કિંમતના બદલામાં વેંચી ન નાખો અને જે લોકો અલ્લાહે આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે તો તે જ કાફીર છે 45 તેમના માટે અમે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ આંખના બદલામાં આંખ નાકના બદલામાં નાક કાનના બદલામાં કાન દાંતના બદલામાં દાંત અને જખમોનો બરાબર બરાબર બદલો રહેશે પછી જે વ્યક્તિ તેને માફ કરી દેતો તે તેના માટે કફારો પ્રાયશ્ચિત છે અને જે લોકો અલ્લાહે આપેલ આદેશ મુજબ ફેંસલો ન કરે તો આવા જ લોકો જાલિમ છે 46 અને અમે તે પયગંબરો પછી તેમની પાછળ ઈસા બિન મરયમને મોકલ્યા જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઇંજીલ આપી જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે ઇંજીલ પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને પરહેજગાર માટે તેમાં સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું 47 અને ઇંજીલ વાળાઓ માટે પણ જરૂરી છે કે અલ્લાહ તઆલાએ જે કની ઇંજીલમાં આદેશો આપ્યા છે તે જ પ્રમાણે નિર્ણય કરે અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે 48 અને અમે તમારી તરફ સાચી કિતાબ કુરાન ઉતારી છે જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે અને તે કિતાબોની સુરક્ષા પણ કરે છે એટલા માટે તમે તેઓની અંદર અંદરની બાબતોમાં અલ્લાહે ઉતારેલી કિતાબ મુજબ જ નિર્ણય કરો જ્યારે તમારી પાસે સત્ય આવી ગયું છે તો સત્યથી હટીને તેઓની મનેચ્છાઓની પાછળ ન જાઓ તમારા માંથી પ્રત્યેક માટે એક કાનૂન અને રસ્તો નક્કી કરી દીધો છે જો અલ્લાહની ઈચ્છા હોત તો તમને બધાને એક જ જૂથ બનાવી દેત પરંતુ તેની ઈચ્છા છે કે જે તમને આપ્યું છે તેમાં તમારી કસોટી કરે તમે સદકાર્યો તરફ ઉતાવળ કરો તમારે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે પછી તે અલ્લાહ તમને તે દરેક વસ્તુની જાણ આપશે જેમાં તમે મતભેદ કરતા હતા 49 અને જ્યારે તમે તે લોકોની વચ્ચે નિર્ણય કરો તો અલ્લાહે આપેલ આદેશ મુજબ જ નિર્ણય કરો અને તે વાતથી સચેત રહેજો કે જે આદેશ અલ્લાહે તમારી તરફ ઉતાર્યા છે તેનાથી અથવા તેના થોડાક ભાગથી તમને ફેરવી ન દે અને જો આ લોકો આ વાતોથી મોઢું ફેરવે તો જાણી લો કે અલ્લાહ તેમને એમના કેટલાક ગુનાહોની સજા આપવા ઈચ્છે છે ખરેખર તેમના માંથી ઘણા અવજ્ઞાકારી લોકો છે 50 શું આ લોકો ફરીવાર અજ્ઞાનતાનો નિર્ણય ઈચ્છે છે યકીન કરનારાઓ માટે અલ્લાહથી બહેતર નિર્ણય કરનાર કોઈ નથી હોઈ શકતું 51 હે ઈમાનવાળાઓ તમે યહૂદી અને નસરાનીઓને મિત્ર ન બનાવો આ તો એકબીજાના જ મિત્રો છે તમારા માંથી જે વ્યક્તિ પણ તેઓ માંથી કોઈની સાથે મિત્રતા રાખશે તેની શંક તેઓ માંથી છે અત્યાચારીઓને અલ્લાહ તઆલા ક્યારેય હિદાયત નથી આપતો 52 તમે જોશો કે જેઓના દિલોમાં નિફાકની બીમારી છે તે દોડી દોડીને તેઓમાં યહૂદીઓ અને નસરાનીઓ સાથે ઘૂસી રહ્યા છે અને કહે છે કે અમને ભય છે એવું ન થાય કે કોઈ આફત અમારા પર આવી જાય શક્ય છે કે અલ્લાહ તઆલા મોમિનોને વિજય અપાવે અથવા તો પોતાની પાસેથી કોઈ બીજી વસ્તુ લાવે પછી તો આ લોકો પોતાના હૃદયોમાં છુપી વાતો પર શરમાવા લાગશે 53 અને ઈમાનવાળાઓ કહેશે શું આ જ તે લોકો છે જેઓ અલ્લાહ તઆલાના નામની ઘણી કસમો ખાઈ કહે છે કે અમે તમારી સાથે છે તેઓના કાર્યો વ્યર્થ થઈ ગયા તેમજ તેઓએ નુકસાન જ ઉઠાવ્યું 54 હે ઈમાનવાળાઓ
તમારા માંથી જે વ્યક્તિ પોતાના દિનથી ફરી જાય તો અલ્લાહ તાલા નજીક માન જેવી કોમ લાવશે, જેમને અલ્લાહ પસંદ કરતો હશે અને તેઓ પણ અલ્લાહને પસંદ કરતા હશે, તે મુસલમાનો પરનમ્રતા દાખવનારા હશે અને કાફીરો માટે સખત હશે, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે અને કોઈ નિંદા કરનારની નિંદાની પરવાહ પણ નહીં કરે. આ અલ્લાહ તાલાની કૃપા છે, તે જેને ઈચ્છે આપી દે. અલ્લાહ તાલા આવરી લેનાર જબરદસ્ત જ્ઞાનવાળો છે. 55. હે ઈમાનવાળોએ, તમારો મિત્ર અલ્લાહ પોતે છે અને તેના પયગંબર છે અને ઈમાનવાળાઓ છે જે નમાઝોને કાયમ કરે છે અને જકાત આપે છે અને તેઓ રૂકુ કરનારાઓ છે. 56. અને જે વ્યક્તિ અલ્લાહ તાલા અને તેના પયગંબર અને મુસલમાનો સાથે મિત્રતા કરશે તે લોકો ભરોસો રાખે કે અલ્લાહ તાલાનું જૂથ જ વિજય પામશે. 57. હે ઈમાનવાળાઓ, તે લોકો સાથે મિત્રતા ન કરો જે લોકોને તમારા કરતા પહેલા કિતાબ આપવામાં આવી હતી તેમના માંથી અને કાફીરો માંથી એવા લોકોને મિત્ર ન બનાવો જેઓ તમારા દિનને ઠઠ્ઠામશ્કરી બનાવી બેઠા છે, અને જો તમે ઈમાનવાળા હોવ તો અલ્લાહ તઆલાથી ડરતા રહો. 58. અને જ્યારે તમે નમાઝ માટે પોકારો છો તો તેઓ તેને ઠઠ્ઠામશ્કરી અને રમત બનાવી લે છે, તેનું કારણ એ છે કે તેઓ મૂર્ખ લોકો છે. 59. તમે કહી દો, હે અહલે કિતાબ, તમે અમારી સાથે ફક્ત એટલા માટે જ શત્રુતા રાખો છો કે અમે અલ્લાહ તાલા પર અને જે કંઈ પણ અમારી તરફ ઉતારવામાં આવ્યું છે અને જે કંઈ પણ આ પહેલા ઉતારવામાં આવ્યું હતું તેના પર ઈમાન લાવ્યા છે, અને એટલા માટે પણ કે તમારા માંથી ઘણા લોકો વિદ્રોહી છે. 60. તમે કહી દો કે શું હું તમને ન જણાવું કે તેના કરતા પણ વધારે ખરાબ ફળ પામનાર અલ્લાહ તાલાની નજીક કોણ છે? તેઓ જેમના પર અલ્લાહ તાલાએ લાનત ફિટકાર કરી અને જેમના પર તે ગુસ્સે થયો અને તેઓ માંથી કેટલાકને વાંદરા અને ડુક્કર બનાવી દીધા, અને જે લોકોએ ખોટા તાગૂતની બંદગી કરી આ જ લોકો ખરાબ દરજ્જાવાળા છે અને આ જ લોકો સત્યમાર્ગથી ઘણા જ પથભ્રષ્ટ થઈ ગયા છે. 61. અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે તેઓ આવ્યા ત્યારે પણ કાફીર હતા અને જ્યારે ગયા ત્યારે પણ કાફીર જ હતા, અને જે કંઈ તેઓ છુપાવી રહ્યા છે તેને અલ્લાહ તઆલા સારી રીતે જાણે છે. 62. તમે જોશો કે તેઓ માંથી વધુ પડતા લોકો ગુના અત્યાચાર અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ પણ આ લોકો કરી રહ્યા છે તે અત્યંત ખોટા કાર્યો છે. 63. તેઓને તેમના સદાચારી લોકો તથા તેમના આલિમો જૂઠી વાતો કહેવાથી અને હરામ વસ્તુઓ ખાવાથી કેમ નથી રોકતા? ની શંક ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે. 64. અને યહૂદીઓએ કહ્યું કે અલ્લાહ તાલાના હાથ બંધાયેલા છે, તેઓના જ હાથ બંધાયેલા છે, અને તેઓની આ વાતના કારણે તેઓ પર લહનત કરવામાં આવી, પરંતુ અલ્લાહ તાલાના બંને હાથ ખુલ્લા છે, જેવી રીતે ઈચ્છે છે ખર્ચ કરે છે, અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે તેણે તેઓ માંગથી વધારે પડતા લોકોને હિદાયતના બદલામાં કુફર અને વિદ્રોહ કરવામાં આગળ વધારી દીધા, જેના કારણે અમે તેઓની અંદરોઅંદર જ કયામત સુધી શત્રુતા અને કપટ નાખી દીધો. જ્યારે પણ આ લોકો યુદ્ધ કરવા માટે આગ ભડકાવવા લાગે છે તો અલ્લાહ તાલા તેને હોલવી નાખે છે. આ લોકો શહેરમાં ફસાદ ફેલાવતા રહે છે અને અલ્લાહ તાલા ફસાદીને પસંદ નથી કરતો. 65. અને જો આ કિતાબવાળાઓ ઈમાન લઈ આવે અને ડરવા લાગે તો અમે તેઓના દરેક ગુનાહને માફ કરી દઈશું અને અમે ચોક્કસપણે તેઓને રાહત અને આરામવાળી જન્નતોમાં પ્રવેશ આપીશું. 66. અને જો આ લોકો તૌરાત અને ઇન્જિલ અને તેઓની તરફ જે કંઈ પણ અલ્લાહ તાલા તરફથી અવતરિત કરવામાં આવ્યું છે તેઓનું અનુસરણ કરતા તો આ લોકો પોતાના ઉપર નીચેથી રોજી પામતા અને ખાતા. એક જૂથ તો તેઓ માંગથી દિન બાબતે સાવચેતી રાખનારાઓનું છે, તેઓ માંગથી વધારે પડતા લોકો ખરાબ કાર્યો કરે છે.
67 હે પયગંબર, જે કની પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે તે લોકો સુધી પહોંચાડી દો. જો તમે આવું ન કર્યું તો તમે અલ્લાહની પયગંબરીનો હક અદા ન કર્યો અને તમને અલ્લાહ તાલા લોકોથી બચાવી લેશે ની શંક. અલ્લાહ તાલા કાફિરોને સત્યમાર્ગ નથી બતાવતો. 68 તમે કહી દો કે હે અહલે કિતાબ, જ્યાં સુધી તમે તૌરાત અને ઇન્જિલ તેમજ જે કની તમારી તરફ તમારા પાલનહારે અવતરિત કર્યું છે તેનું અનુસરણ નહીં કરો તો તમે દિનના કોઈ માર્ગ પર નથી, અને જે કની તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે તે તેઓ માંથી વધારે પડતા લોકોના અત્યાચાર અને ઇનકાર કરવામાં વધારો કરી દેશે તો તમે તે કાફિરો માટે નિરાશ ન થશો. 69 જે લોકો ઈમાન લાવ્યા છે અથવા યહૂદી છે અથવા તો સાબી છે અથવા નસરાની હોય તેઓ માંથી જે કોઈ સાચા દિલથી અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તો તેઓને ન તો કોઈ પણ જાતનો ભય હશે અને ન તો તેઓ નિરાશ થશે. 70 અમે ખરેખર બની ઇસરાયલ પાસેથી મજબૂત વચન લીધું હતું અને તેઓ તરફ પયગંબરોને પણ મોકલ્યા હતા, પરંતુ જ્યારે કોઈ પયગંબર તેઓની પાસે તે આદેશો લઈને આવ્યા જે તેઓની મનેચ્છાઓની વિરોધમાં હતા તો તેઓએ તેઓના એક જૂથને જૂઠલાવ્યા અને એક જૂથને કતલ કરી નાખ્યા. 71 અને સમજી બેઠા કે કની જ પકડ નહીં થાય, બસ આંધળા બહેરા બની ગયા. પછી અલ્લાહ તાલાએ તેઓની તૌબા કબૂલ કરી, ત્યાર પછી પણ તેઓ માંથી વધુ પડતા લોકો આંધળા બહેરા થઈ ગયા. અલ્લાહ તાલા તેઓના કાર્યોને ખૂબ સારી રીતે જોવાવાળો છે. 72 ની શંક તે લોકો કાફિર છે જેઓએ કહ્યું કે મસીહ ઇબ્ને મરયમ જ અલ્લાહ છે, જો કે પોતે મસીહે તેઓને કહ્યું હતું કે હે બની ઇસરાયલના અલ્લાહની જ બંદગી કરો જે મારો અને તમારા સૌનો પાલનહાર છે, કારણ કે જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરે છે અલ્લાહ તાલાએ તેના પર જન્નત હરામ કરી દીધી છે, તેઓનું ઠેકાણું જહન્નમ જ છે અને પાપીઓની મદદ કરનાર કોઈ નહીં હોય. 73 તે લોકો પણ સંપૂર્ણ કાફિર બની ગયા જે લોકોએ કહ્યું અલ્લાહ 3માંથી ત્રીજો છે, ખરેખર અલ્લાહ જ એકલો ઇલાહ છે. જો આ લોકો પોતાની આવી વાતોથી અળગા ન રહ્યા તો તેઓ માંથી જે કાફિર રહ્યા તેઓને સખત દુઃખદાયી અઝાબ આપવામાં આવશે. 74 આ લોકો અલ્લાહ તઆલા તરફ કેમ તૌબા નથી કરતા અને કેમ માફી નથી માંગતા? અલ્લાહ તાલા તો ઘણો જ માફ કરનાર છે અને ઘણો જ દયાળુ છે. 75 મસીહ ઇબને મરયમ ફક્ત એક પયગંબર છે. આ પહેલા પણ ઘણા પયગંબરો આવી ગયા. તેમની માતા એક સાચી સ્ત્રી હતી. બંને માં દીકરા ખાવાનું ખાતા હતા. તમે જોશો કે કેવી રીતે અમે તેમની સમક્ષ પુરાવા મૂકીએ છીએ. પછી ધ્યાન ધરો કે કેવી રીતે તેઓ ફરી રહ્યા છે. 76 હે પયગંબર, તમે તેમને કહી દો કે શું તમે અલ્લાહને છોડીને તેની બંદગી કરો છો જે ન તો તમારા કની નુકસાનના માલિક છે અને ન તો કોઈ ફાયદાના. અલ્લાહ જ ખૂબ સાંભળવાવાળો અને ખૂબ જાણવાવાળો છે. 77 તમે તેમને કહી દો કે હે અહલે કિતાબ, પોતાના દિનમાં ખોટી રીતે અતિરેક ન કરો અને તે લોકોની મનેચ્છાઓનું અનુસરણ ન કરો જે પહેલાથી ભટકી ગયેલા છે અને ઘણા લોકોને ભટકાવી પણ ચૂક્યા છે અને સત્ય માર્ગથી હટી ગયા છે. 78 બની ઇસરાયલમાંથી જે લોકો કાફિર બની ગયા તેમના પર દાઉદ અને ઈસા બિન મરયમની જબાન વડે લાનત કરવામાં આવી, કારણ કે તેઓ અવજ્ઞાકારી કરી અને હદ વટાવી જનારા હતા. 79 અંદર એકબીજાને ખરાબ કાર્યોથી રોકતા ન હતા જે તેઓ કરતા હતા. જે કની પણ આ લોકો કરતા હતા ની શંક તે ઘણું જ ખરાબ કૃત્ય હતું. 80 તેઓ માંથી ઘણા પડતા લોકોને તમે જોશો કે તે કાફિરો સાથે મિત્રતા રાખે છે. જે કની તેઓએ તેમના માટે આગળ મોકલી રાખ્યું છે તે ઘણું જ ખરાબ છે કે તેના કારણે અલ્લાહ તાલા તેઓથી નારાજ થયો અને તેઓ હંમેશા અઝાબમાં જ રહેશે.
81, જો તેઓ અલ્લાહ તાલા પર અને પયગંબર પર અને જે કની તેમની તરફ ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન લાવતા તો કાફિરોને દોસ્ત ન બનાવતા, પરંતુ તેઓ માંથી ઘણા લોકો અવજ્ઞાકારી લોકો છે. 82, જે લોકો ઈમાન લાવ્યા છે તમે જોશો કે તેમની સાથે શત્રુતા રાખવામાં સૌથી વધારે યહૂદી અને મુશરિક લોકો છે, અને જે લોકોએ કહ્યું હતું કે અમે નસરાની છે તેઓને તમે મુસલમાનો સાથે મુહબ્બત ધરાવવામાં નજીક જોશો, કારણ કે તેમનામાં ઇબાદત કરનાર આલિમ અને પરહેજગાર લોકો છે અને તેઓ ઘમંડી નથી. 83, અને જે કની પયગંબર તરફ ઉતારવામાં આવ્યું છે જ્યારે તેને સાંભળે છે તો તમે તેઓની આંખોને આંસુથી ભરેલી જુઓ છો, એટલા માટે કે તેઓ સત્યને ઓળખી ગયા છે. તેઓ કહે છે કે હે અમારા પાલનહાર, અમે ઈમાન લાવ્યા જેથી તું અમારું નામ ગવાહી આપનાર લોકોમાં લખી દે. 84, છેવટે અમે અલ્લાહ પર અને જે સત્ય અમારી પાસે આવી ગયું છે તેના પર ઈમાન કેમ ન લાવીએ, અને અમે તે વાતની આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમને સદાચારી લોકોમાં કરી દેશે. 85, તેમની તે વાતને કારણે અલ્લાહ તેમને બગીચાઓ આપશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને એહસાન કરવાવાળાઓનો આ જ બદલો છે. 86, અને જે લોકોએ કુફર કર્યો અને અમારી આયતોને જુઠલાવતા રહ્યા તે લોકો જ જહન્નમી છે. 87, હે ઈમાનવાળાઓ, અલ્લાહ તઆલાએ જે પવિત્ર વસ્તુઓ તમારા માટે હલાલ કરી છે તેને હરામ ન કરો અને હદવટાવી ન નાખો. ની શંક અલ્લાહ તઆલા હદવટાવી જનારાઓને પસંદ નથી કરતો. 88, અને અલ્લાહ તઆલાએ જે વસ્તુઓ તમને આપી છે તેમાંથી હલાલ અને પવિત્ર વસ્તુઓ ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો જેના પર તમે ઈમાન ધરાવો છો. 89, અલ્લાહ તઆલા તમારી નકામી સોંગદો પર પકડ નથી કરતો, પરંતુ પકડ તે સોંગદો પર કરે છે કે જે સોગંદોને તમે સાચા દિલથી ખાઓ. જો તમે આવી કસમો તોડી નાખો તો તેનો કફારો 10 લાચારોને મધ્યમ ખવડાવવું છે જે પોતાના ઘરવાળાઓને ખવડાવતા હોય, અથવા તો તેમને કપડાં આપવા, અથવા એક દાસ ગુલામ તથા બાંધીને મુક્ત કરાવવું છે, અને જે તાકાત ન ધરાવતો હોય તેના પર 3 દિવસના રોજા છે. આ તમારી સોગંદોનો કફારો છે. જ્યારે કે તમે સોગંદ ખાઈ લો અને પોતાની સોગંદોને તોડી નાખો, અને બહેતર એ જ છે કે તમે તમારી સોગંદોની હિફાજત કરો. અલ્લાહ તઆલા આ જ પ્રમાણે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે જેથી તમે તેનો વ્યક્ત કરો. 90, હે ઈમાનવાળાઓ, વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે. તેનાથી તદ્દન અળગા રહો જેથી તમે સફળ બનો. 91, શેતાન તો એવું ઈચ્છે છે કે શરાબ અને જુગાર વડે તમારી વચ્ચે શત્રુતા અને કપટ ભરી દે અને તમને અલ્લાહ તઆલાના જીકર અને નમાઝથી રોકી રાખે. તો શું તમે આ વસ્તુઓથી રૂકી જવાવાળા છો? 92, અને તમે અલ્લાહ તઆલાના આદેશોનું અનુસરણ કરતા રહો અને પયગંબરનું પણ, અને આ અવજ્ઞાથી બચીને રહો. પછી જો તમે આદેશને નહીં માનો તો જાણી લો કે અમારા પયગંબરની જવાબદારી ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે. 93, જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનો નથી થાય જે તેઓ શરાબ પીવા પર રોક આવવા પહેલા પી લીધું છે. જો કે હવેથી અળગા રહો અને ઈમાન લાવો અને નેક અમલ કરો અને પરહેજગારી અપનાવો અને ઈમાન લાવો, પછી જેનાથી રોકવામાં આવે તેનાથી બચીને રહો, અહેસાન કરો, અને અલ્લાહ એહસાન કરવાવાળાઓને પસંદ કરે છે. 94, હે ઈમાનવાળાઓ, અલ્લાહ તઆલા તે શિકાર વડે તમારી કસોટી કરશે જેના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી ગયા હોય, જેથી અલ્લાહ તઆલા જાણી લે કે કોણ તેનાથી વિંદેખે ડરે છે. તો પણ જો કોઈ તેની હદ હટાવી દેશે તેના માટે દુઃખદાયી અઝાબ છે.
95 હે ઈમાનવાળાઓ, તમે અહેરામની સ્થિતિમાં હોવ તો શિકાર ન કરો. જે વ્યક્તિ તમારા માંથી જાણી જોઈને કતલ કરશે તો તેના પર ફિદયો આપવો જરૂરી છે. જે શિકાર કરેલ જાનવર બરાબર હોવું જોઈએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરશે, અને તે જાનવર કબતુલ્લાહ પાસે કુરબાન કરવામાં આવે, અથવા થોડાક લાચારોને ખવડાવવું, અથવા તેના બરાબર રોજા રાખવા, તેનો કફફારો છે. આ એટલા માટે કે પોતાના કામની સજા ચાખે. જે કની આ આદેશ પહેલા થઈ ગયું તેને અલ્લાહે માફ કરી દીધું, અને જે કોઈ હવે કરશે તો અલ્લાહ તઆલા તેને સજા આપશે, અને અલ્લાહ વિજયી છે અને બદલો લેવાની તાકાત ધરાવે છે. 96 તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે તમારા ફાયદા માટે અને મુસાફરો માટે, અને ધરતીનો શિકાર તમારા માટે હરામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તમે એહરામની સ્થિતિમાં હોય અને અલ્લાહ તઆલાથી ડરો જેની પાસે ભેગા કરવામાં આવશો. 97 અલ્લાહ તઆલાએ કાબાને, જે પવિત્ર સ્થળ છે, શાંતિ અને એકઠા થવાનું સ્થળ બનાવી દીધું, અને ઇજ્જતવાળા મહિનાને પણ, અને હરમમાં કુરબાન થનાર જાનવરને પણ, અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટા હોય. આ એટલા માટે કે જેથી તમે જાણી લો કે અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે, અને ની શંક અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને ખૂબ સારી રીતે જાણે છે. 98 તમે જાણી લો કે અલ્લાહ તઆલા અઝાબ આપવામાં પણ સખત છે, અને તે માફ કરનાર અને રહમ કરવા વાળો છે. 99 પયગંબરની જવાબદારી તો ફક્ત પહોંચાડી દેવાની છે, અને જે કની પણ તમે જાહેર કરો છો અને જે કની પણ તમે છુપાવો છો, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે. 100 તમે તેમને કહી દો કે અપવિત્ર અને પવિત્ર સરખું નથી, ભલેને તમને અપવિત્ર સારું લાગતું હોય. બુદ્ધિશાળી લોકો, અલ્લાહ તઆલાથી ડરતા રહો જેથી તમે સફળ બનો. 101 હે ઈમાનવાળાઓ, એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહીં આવે, અને જો તમે કુરાનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તે તમારા પર જાહેર કરી દેવામાં આવશે. પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા, અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે. 102 આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના કારણે તેઓ ઇનકાર કરનારા બની ગયા. 103 અલ્લાહ તઆલાએ ન બહિરહને, ન સાઈબહને, ન વસીલહને અને ન હામને હલાલ કર્યા છે. આ તે જાનવરોના નામ છે જેને મક્કાના મુશરિક લોકો અલ્લાહ સિવાય બીજા પૂજ્યોના નામ લઈ કુરબાન કરતા હતા. પરંતુ જે લોકો કાફિર છે તે અલ્લાહ તઆલા પર જુઠ્ઠાણું બાંધે છે, અને તેમના માંથી ઘણા મૂર્ખ છે. 104 અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો તે વસ્તુ તરફ જે અલ્લાહ તઆલાએ ઉતારી છે, અને આવો રસૂલ તરફ, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતું છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, ભલેને તેઓના પૂર્વજો કંઈ પણ જાણતા ન હોય અને ન તો હિદાયત પર હોય, તો પણ તેઓ તેમનું જ અનુસરણ કરશે. 105 હે ઈમાનવાળાઓ, પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કંઈ પણ બગાડી નહીં શકે. અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કની તમે કરતા હતા. 106 હે ઈમાનવાળાઓ, જો તમારા માંથી કોઈની મૌત આવી પહોંચે તો વસિયત કરતી વખતે પોતાના મુસલમાનો માંથી બે ન્યાય કરનારને નિર્ણાયક બનાવી લો, અને જો તમે સફરમાં હો ત્યાં તમને મૌત આવી પહોંચે તો બે બિન મુસ્લિમોને પણ ગવાહ બનાવી શકો છો. જો તમને કોઈ શંકા થાય તો તે બંનેને નમાઝ પછી મસ્જિદમાં રોકી લો, પછી તે અલ્લાહની કસમ ખાઈ કહે કે અમે અમારા ફાયદા માટે ગવાહી વેચનારા નથી, ભલેને અમારો કોઈ સંબંધી જ કેમ ન હોય, અને અમે અલ્લાહ માટે ગવાહી નહીં છુપાવીએ, અને જો અમે આવું કરીશું તો અમે પાપી બની જઈશું.
107 પછી જો તમને ખબર પડી જાય કે તે બંને ગુનાહમાં પડી સત્ય વાત છુપાવી રહ્યા છે તો તેમની જગ્યાએ બીજા બે ગવાહી આપનાર ઉભા થાય જે પહેલા બંને બિન મુસ્લિમ ગવાહો કરતા સક્ષમ હોય અને તે લોકો તરફથી હોય જેમનો હક મારવામાં આવ્યો હોય તે અલ્લાહની કસમ ખાઈ કહે કે અમારી સાક્ષી પહેલાના બંને સાક્ષીઓ કરતા વધારે સાચી છે અને અમે કોઈ અતિરેક નથી કર્યો જો અમે આવું કર્યું તો ખરેખર અમે જાલિમ બની જઈશું 108 આ રીત વધારે યોગ્ય લાગે છે કે લોકો સાચી ગવાહી આપતા રહેશે અથવા એ વાતથી ડરતા રહેશે કે તેમની કસમો ખાઈ લીધા પછી બીજા બંનેની કસમોના કારણે રદ ન થઈ જાય અને અલ્લાહથી ડરતા રહો અને તેના આદેશો ધ્યાનથી સાંભળો અને અલ્લાહ અવજ્ઞાકારી લોકોને હિદાયત નથી આપતો 109 જે દિવસે અલ્લાહ તાલા દરેક પયગંબરોને ભેગા કરશે અને તેમને પૂછશે કે તમને દુનિયામાં શું જવાબ મળ્યો હતો તેઓ કહેશે કે અમને કંઈ જ ખબર નથી તું જ ખરેખર છુપી વાતોને પૂરી રીતે જાણનાર છે 110 અને તે સમયને યાદ કરો જ્યારે અલ્લાહ તાલા ઈસા ઇબ્ને મરિયમને કહેશે ઈસા મારા તે અહેસાનને યાદ કરો જે મેં તમારા પર અને તમારી માતા પર કર્યો હતો જ્યારે મેં તમારી રૂહુલ કુદુસ દ્વારા તમારી મદદ કરી તો ખોળામાં અને મોટી ઉંમરે પણ લોકો સાથે સરખી વાત કરતા હતા અને જ્યારે મેં તમને કિતાબ અને હિકમત તૌરાત અને ઇન્જિલ શીખવાડી અને જ્યારે તમે મારા આદેશથી માટીથી પંખીઓના મૂક બનાવતા હતા અને તેમાં ફૂંક મારતા હતા તો મારા આદેશથી સાચે જ તે પંખી બની જતું હતું અને તું જન્મના અંધ વ્યક્તિને મારા આદેશથી તંદુરસ્ત કરી દેતો હતો અને જ્યારે મૃતકોને મારા આદેશથી કબરોમાંથી કાઢી ઉભા કરી દેતો અને જ્યારે તમે બનુ ઇસરાયલ સામે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો મેં જ તમને તેમનાથી બચાવ્યા હતા પછી તે લોકોમાંથી જે લોકોએ ઇનકાર કર્યો હતો તેઓ આ મોજીઝા જોઈ કહેવા લાગ્યા કે આ તો ખુલ્લું જાદુ છે 111 અને જ્યારે કે મેં હવારી મદદ કરનાર ને આદેશ આપ્યો કે તમે મારા પર અને મારા પયગંબર પર ઈમાન લાવો તેઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા અને તમે સાક્ષી રહો કે અમે સંપૂર્ણ આજ્ઞાકારી છે 112 તે સમય યાદ કરવા જેવો છે જ્યારે કે હવારીઓએ પૂછ્યું કે હે મરિયમના દીકરા ઈસા શું તમારો પાલનહાર અમારા પર આકાશમાંથી એક ભોજનનો થાળ ઉતારી શકે છે તેમણે કહ્યું કે અલ્લાહથી ડરો જો તમે ઈમાનવાળા હોય 113 તેઓએ કહ્યું કે અમે એવું ઈચ્છીએ છીએ કે તેમાંથી ખાઈએ અને અમારા હૃદયને શાંતિ મળી જાય અને અમારી આસ્થામાં વધારો થઈ જાય કે તમે અમને સત્ય વાત કહી છે અને અમે સાક્ષી આપનારાઓમાંથી થઈ જઈએ 114 ઈસા બિન મરિયમે દુઆ કરી કે હે અલ્લાહ હે અમારા પાલનહાર અમારા પર આકાશમાંથી ભોજન ઉતાર જે અમારા પહેલા અને પાછળના દરેક લોકો માટે ખુશીનું કારણ બને અને તારા તરફથી મોજીઝો હોય તું સૌથી વધારે ઉત્તમ રોજી આપનાર છે 115 અલ્લાહ તાલાએ કહ્યું કે હું તે ભોજન તમારા પર ઉતારવા વાળો છું પછી જે વ્યક્તિ તમારા માંથી અતિરેક કરશે તેને હું એવી સજા આપીશ કે તે સજા દુનિયાવાળાઓ માંથી કોઈને નહીં આપું 116 અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે અલ્લાહ તાલા ક્યામયના દિવસે કહેશે કે હે ઈસા બિન મરિયમ શું તમે તે લોકોને કહ્યું હતું કે અલ્લાહને છોડીને મને અને મારી માતાને ઇલાહ બનાવી લો ઈસા જવાબ અપાશે હે અલ્લાહ તું પવિત્ર છે હું આવી વાત કેવી રીતે કરી શકું છું જે વાત કરવાનો મને આદેશ ન હતો જો મેં આ પ્રમાણેની વાત કહી હોત તો તું સારી રીતે આ વાત જાણતો હોત કારણ કે જે કંઈ પણ મારા દિલમાં છે તે તું જાણે છે અને જે કંઈ તારા દિલમાં છે તે હું નથી જાણતો તું તો છુપાયેલી વાતોને પણ સારી રીતે જાણવાળો છે 117 મેં તો તેઓને તે જ કહ્યું
જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ. હું જ્યાં સુધી તેમની વચ્ચે રહ્યો તેમના પર સંરક્ષક બનીને રહ્યો. પછી જ્યારે તે મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે. 118. જો તું તેઓને સજા આપે તો તેઓ તારા બંદા છે અને જો તું તેઓને માફ કરી દે તો તું જબરદસ્ત હિકમતવાળો છે. 119. અલ્લાહ તઆલા આ દુઆના જવાબમાં કહેશે કે આ તે દિવસ છે કે જે લોકો સાચા હતા તેઓનું સાચું હોવું તેમને કામમાં આવશે. તેઓને બગીચાઓ મળશે જેની નીચે નહેરો વહી રહી હશે જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેઓથી રાજી અને ખુશ અને આ લોકો અલ્લાહથી રાજી અને ખુશ છે. આ મોટી સફળતા છે. 120. આકાશો અને જમીનમાં અને જે કની તેમાં છે દરેકનો માલિક અલ્લાહ જ છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.